नमस्ते मित्रों, मारी यूट्यूब चैनल मौज एंड नॉलेज में आप सबनो स्वागत है। आज आप जानीशू कि पीएम किसान सम्मान निधि योजना अंतर्गत जो सरकार द्वारा खेडूतों ने एक वर्ष में 6000 रुपया की सहाय आपवामां आवे छे, तेमां टूंक समय पहला सरकार द्वारा 2000 रुपया हप्तो जमा करवामां आव्यो छे। तो चालो ते चेक करिए जमा थयो छे के नहीं। ते पहला आपणे जानीशू कि पीएम किसान सम्मान निधि योजना खरेखर छे शुं, તેમાં કોણ કોણ લાભ લઈ શકે છે, કેટલો લાભ મળે છે, આ યોજનાની શરૂઆત કરી દે છે વગેરે। સૌથી પહેલાં જોઈએ કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી। તો આ યોજનાની શરૂઆત સરકાર દ્વારા 1 ડિસેમ્બર 2018 શરૂઆત કરવામાં આવી છે। ત્યાર પછી આપણને એવો પણ પ્રશ્ન થાય કે આ લાભ કોને મળે અને કોણ કોણ લઈ શકે। तो आ योजना में एवं खेडूत परिवारों ने आवरी लेवामां आव्या छे कि जेमनी जमीन 2 हेक्टर के तेथी ओछी होय। बीजो प्रश्न आपणने एवो पण थाय कि आ योजना में केटलो लाभ मळे अने कई रीते मळे। तो दर वर्षे 3 समान हप्ता में 6000 रुपयानी सहाय आपवामां आवे छे अने 2000 रुपयानो हप्तो सीधा लाभार्थीना बैंकना खातामां ट्रांसफर करवामां आवे छे। पीएम किसान ए सेंटर ऑफ सेक्टर योजना छे, જેમાં ભારત સરકારનો 100% ભંડોળ છે। 1 ડિસેમ્બર 2018 થી 31 માર્ચ 2019 સમયગાળા દરમિયાન પ્રથમ હપ્તો જમા કરવામાં આવ્યો હતો। સરકાર દ્વારા 9 ઓગસ્ટ 2021 રોજ 2000 રૂપિયાનો 9મો હપ્તો જમા કરવામાં આવ્યો છે। તો ચાલો તે ચેક કરીએ જમા થયો છે કે નહીં। ઓનલાઈન ચેક કરવા માટે સૌથી પહેલાં ગૂગલમાં પીએમ કિસાન ટાઈપ કરો। નવું પેજ ખોલતા જ તમને પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે, pmkisan.gov.in। તેના પર ક્લિક કરો। હોમ પેજ ઉપર તમે જોઈ શકશો કે 9મો હપ્તો જમા કરીએની તારીખ અને સમય દર્શાવેલો છે અને નીચે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે। ફાર્મર્સ કોર્નર ઉપર તમને પીએમ કિસાનની બધી ફેસિલિટી જોવા મળશે। અહીં આપણે બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરીએ। બેનિફિશિયરી સ્ટેટસ તમે 3 રીતે ચેક કરી શકો છો, આધાર કાર્ડ નંબર દ્વારા, એકાઉન્ટ નંબર દ્વારા અને મોબાઈલ નંબર દ્વારા। અહીં આપણે મોબાઈલ નંબર દ્વારા ચેક કરીશું। આ બોક્સમાં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો અને ત્યાર પછી ગેટ ડેટા ઉપર ક્લિક કરો। અહીં તમને તમારી એપ્લિકેશનની ડિટેલ જોવા મળશે, તમારું નામ, તમારા પિતાજીનું નામ, તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર વગેરે। અને નીચે તમે જોઈ શકો છો કે 9 ઓગસ્ટ 2021 રોજ 9મો હપ્તો જમા કરવામાં આવ્યો છે।